સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગામડી પાસે અકસ્માતમાં એકનું મોત. અકસ્માતને લઈને નેશનલ હાઈવે બ્લોક કરાયો. ગામડીથી ગાંભોઈ તરફ અને ગામડીથી હિંમતનગર તરફ એક કલાક ટ્રાફિક જામ. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ વાહન સળગાવાયું. ટીયર ગેસના સેલ છોડાયા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતના બનાવ. ગામના એક વ્યક્તિનું મોત નિપજ્યા બાદ રોષે ભરાયેલ ગ્રામજનોને નેશનલ હાઈવે બ્લોક કરી દીધા હતો. બ્લોક બોલાવા ગયેલા પોલીસ માર અથ્થરમારો થયો હતો. પોલીસ વાહન સળગાવી દીધું હતું, જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ગામડી શહેર પાસે શુક્રવારે સવારે દૂધ ભરવા જતા એક ગ્રામજનોને વાહનને ટક્કરે અકસ્માત થયો હતો, જેમાં ગ્રામજનોનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે 48 બ્લોક કર્યો હતો. જોતજોતામાં ગામડીથી હિંમતનગર તરફ, ગામડીથી ગભોઈ તરફ વાહનોની લાંબી લાઈનો લાગી હતી, જેને લઈને પોલીસ સ્થળે પર પહોંચી હતી, જ્યાં રોષે ભરાયેલો ટોળું વિફર્યું હતું. બીજી તરફ પોલીસ વાહન ટોળાએ સળગાવી દીધું હતું અને ટોળું આક્રમક બન્યું હતું, જેને લઈને જિલ્લા પોલીસ વડા ડીવાય એસપી એલસીબી એસ ઓજી સહિત જિલ્લાની પોલીસ પહોંચી રહી હતું. ત્યાં જ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. સામે પોલીસે પણ ટોળું વિખરવા માટે ટીયર ગેસનો છેલ છોડ્યા હતા. બનાવને લઈને 1.5 કલાકથી વધુ સમય સુધીની ટ્રાફિક જામ થઈ હતી, જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ઝન આપ્યો હતો, જેમાં અમદાવાદથી ઉદયપુર તરફ જતા વાહનોને ગંભોઈ લઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી રણાસન થઈને ગંભોઈ થઈને ઉદયપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવી રહ્યા હતા. જીલ રાવલ, ZS ટીવી, સાબરકાંઠા. સાહેબ, આજે જે પ્રકારે આ ટ્રાફિક જામ થવાની સમસ્યા હતી, ગ્રામજનોએ રસ્તો બ્લોક કર્યો હતો, શું સમગ્ર વિગત? આજે સવારે 7:30 વાગ્યાના સુમારે ગામડી ગામના એક યુવાનનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને આ પેટર્નના કારણે ગ્રામજનો ઉશ્કેરાઈ જઈને રોડ ઉપર આવ્યા હતા અને રોડમાં તમને 800 કરી લાકડા પાકી અને રસ્તો બ્લોક કર્યો હતો. પોલીસને જ્યારે મેસેજ મળ્યા ત્યારે પોલીસની લગભગ 3 ગાડીઓ 1.5 કલાકમાં જગ્યા ઉપર આવી ગઈ હતી. ટ્રાફિક જામ, એ ટ્રાફિક ખોલવાનો પ્રયત્ન કરતાં એ લોકોએ પોલીસની ગાડી પર પણ પથ્થરમારો કર્યો હતો. પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને એક ગાડીને સળગાવી પણ નાખી છે. બાદમાં વધારાનો ફોર્સ મંગાવી અને હાલ તો રોડ ચાલુ કરી દીધો છે. અકસ્માતનો ગુનો દાખલ કરી અને એ પણ કાર્યવાહી ચાલુ છે. બાકી ટોળા વિરુદ્ધ પણ કાર્યવાહી કરીશું. શું ડિમાન્ડ હતી સ્થાનિક લોકોને, જેને કારણે આ રીતે વિરોધ કરવો પડ્યો? સ્થાનિક સાથે વાતચીત કરતા એવું કહે છે કે અમારે અહીંયા બ્રિજ મંજૂર થયેલો છે પણ કામ ચાલુ થતું નથી. જ્યારે NHAIના અધિકારી સાથે વાતચીત કરી ત્યારે એવું જણાવે છે કે બ્રિજનું ટેન્ડર બહાર પડ્યા પછી સમયમર્યાદામાં કામ ચાલુ ન કરતા એને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હતો, જેના જે હુકમના જે હાઈકોર્ટમાં જઈ અને એની પર સ્ટે લઈ આવ્યો હતો અને પછી એ સ્ટે પણ ગઈકાલે 14/5 વેકેટ પણ થયેલો છે. તે નવેસરથી ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે એવું NHAIના અધિકારીઓ જણાવે છે.